ધારો કે આપણી પાસે એક વિધેય છે નેચરલ ઘાત આપણે પ્રથમ અને દ્વિતીય વિકલિત શોધવા માંગીએ છીએ અને ગ્રાફિંગ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કર્યા વગર તેનો આલેખ દોરવા માંગીએ છીએ અને અંતે જો આપણી પાસે સમય બાકી રહેશે તો આપણે ગ્રાફિંગ કેલ્ક્યુલેટર ઉપયોગ કરીને પણ તેનો આલેખ દોરીશું અને જોઈશું કે તે બંને આલેખ એકબીજાની સાથે મેચ થાય છે કે નહીં હવે સૌથી પહેલા તેનું પ્રથમ વિકલિત લઈએ માટે એફ પ્રાઇમ ઓફ એક્સ બરાબર સૌપ્રથમ તમે અંદરના વિધેયનો વિકલિત લો તો x ની સાપેક્ષે અંદરના વિધેયનો વિકલિત ચાર નો ઘન થાય ગુણ્યા હવે તમે આ અંદરના વિધેયની સાપેક્ષે બહારના વિધેયનો વિકલિત લો નેચરલ લોગ ઓફ x નો વિકલિત 1 ના છેદમાં એક્સ થાય માટે આની સાપેક્ષમાં આ બહારના વિધેયનો વિકલિત એક ના છેદમાં એક્સ ની ચાર ઘાત વત્તા સત્તાવીસ થાય જો તમને આમાં સમજ ન પડી હોય તો તમે સાંકળના નિયમના વિડીયો જોઈ શકો પરંતુ આ વિધેય પ્રથમ વિકલિત આ થશે આપણે તેને ફરીથી લખી શકીએ ચાર એક્સ નો ઘન ભાગ્યા એક્સ ની ચાર ઘાત વત્તા સત્તાવીસ અથવા આપણે તેને આ પ્રમાણે પણ લખી શકીએ ચાર એક્સ નો ઘન ગુણ્યા એક્સ ની ચાર ઘાત વત્તા સત્તાવીસ આખાની માઇનસ એક ઘાત પદાવલી એક સમાન છે હું તેને ગુણાકાર સ્વરૂપે પણ લખી શકું અથવા હું અહીં ઋણ અપૂર્ણાંકનો ઉપયોગ પણ કરી શકું અથવા હું તેને આ પ્રમાણે અપૂર્ણાંક તરીકે પણ લખી શકું જેનો છેદ આ થશે આમ અહીં આ આપણું પ્રથમ વિકલિત છે હવે આપણે દ્વિતીય વિકલિત શોધીશું અને અહીં દ્વિતીય વિકલિત શોધવું થોડું અઘરું હોય એવું લાગે છે દ્વિતીય વિકલિત એ વિકલિત થશે દ્વિતીય વિકલિત શોધવા આપણે ગુણાકારના નિયમનો ઉપયોગ કરી શકીએ તેના પ્રમાણે પ્રથમ વિકલિત ગુણ્યા બીજું પદ એ જ પ્રમાણે અહીં આ પદ નું વિકલિત બાર એક્સ નો વર્ગ થશે માટે બાર એક્સ નો વર્ગ મેં અહીં ઘાતાંકને એક વડે ઘટાડ્યો ગુણ્યા આ બીજું પદ તે જ પ્રમાણે ગુણ્યા એક્સ ની ચાર ઘાત વત્તા સતાવીસ આખાની માઇનસ એક ઘાત અને હવે આપણે ઘન છે ગુણિયા આ બીજા પદ નું વિકલિત સૌપ્રથમ પ્રથમ અંદરના ભાગનું વિકલિત લઈએ ગુણ્યા ચાર નો ઘન હવે આ અંદરના ભાગની સાપેક્ષે બહારના ભાગનું વિકલિત લઈએ ગુણ્યા માઇનસ એક આગળ આવી જશે એક્સ ની ચાર ઘાત વધતા સતાવીસ આખાની માઇનસ બે ઘાત હવે જોઈએ કે આપણે તેનું સાદુ રૂપ આપી શકીએ કે નહીં આના બરાબર બાર નો વર્ગ છેદ આ થશે બાર નો વર્ગ ભાગ્યા એક્સ ની ચાર ઘાત વધતા આ પ્રમાણે અને હવે અહીં આ બીજા પદમાં આપણી પાસે છે આ બંનેનો ગુણાકાર કરીએ ચાર ગુણ્યા ચાર સોળ થાય ભાગ્યા ઘાત સત્તાવીસ નો વર્ગ માટે આ પદાવલી ને આ પ્રમાણે પણ લખી શકાય જો તમારી પાસે માઇનસ બે ઘાત તરીકે હોય અને તમે તેને છેદમાં લખો તો અહીં તમારી ઘાત ધન બે થશે આપણે અગાઉ આ પ્રકારના પ્રશ્નોને જોઈ ગયા છીએ આપણે હંમેશા તેના બરાબર ઝીરો લઈએ છીએ આપણે હંમેશા એક્સ માટે ઉકેલવા માંગીએ છીએ માટે આ બંનેને બે અપૂર્ણાંકોના સરવાળા અથવા બાદબાકી તરીકે દર્શાવવા કરતાં તેને એક જ અપૂર્ણાંક તરીકે દર્શાવવું વધારે ઉપયોગી સાબિત થશે આપણે તેમના છેદને સામાન્ય બનાવીએ અને તેથી આ પદાવલીના અંશને અને છેદને નો વર્ગ ની ચાર ઘાત વત્તા સત્તાવીસ વડે ગુણીએ તો તેના બરાબર આપણને શું મળે જો આપણે અંશને ચાર ઘાત વત્તા સત્તાવીસ વડે ગુણીએ તો આપણને બાર એક્સ ની ચાર ઘાત વત્તા સત્તાવીસ મળે ભાગ્યા એક્સ ની ચાર ઘાત વત્તા સતાવીસ આખાનો વર્ગ મેં અહીં અંશને અને છેદ ને એક્સ ની ચાર ઘાત વત્તા સત્તાવીસ વડે ગુણ્યું મેં તેની કિંમત નથી બદલી પછી આપણી પાસે આ બીજું પદ છે ઓછા સોળ એક્સ ની છ ઘાત વત્તા વત્તાવીસ આખાનો વર્ગ મે આવું શા માટે કર્યું મેં આવું એટલા માટે કર્યું કારણ કે હવે આપણી પાસે એક સમાન છેદ છે તેથી આપણે અંશનો સરવાળો કરી શકીએ માટે આના બરાબર આપણે તેના છેદને સામાન્ય લખીશું એક્સ ની ચાર ઘાત

અને માઇનસ સોળ છે જો આપણે તે બંનેનો સરવાળો કરીએ તો આપણને માઇનસ ચાર મળે છ ઘાત ઓછા સોળ એક્સ ની છ ઘાત તેના બરાબર માઇનસ ચાર એક્સ ની છ ઘાત થશે ભાગ્યા એક્સ ની ચાર ઘાત વત્તા સત્તાવીસ આખાનો વર્ગ આમ અહી આ આપણો દ્વિતીય વિકલિત થાય આપણે હવે પ્રથમ અને દ્વિતીય વિકલિત શોધી નાખ્યા છે તો આ પ્રથમ અને દ્વિતીય વિકલિત ઝીરો ક્યારે થશે તે આપણે શોધી શકીએ જેનાથી આપણને નિર્ણાયક બિંદુ મળશે જેનાથી આપણે ઇન્ફ્લેશન પોઈન્ટ શોધી શકીશું તો જોઈએ કે આપણે તે કરી શકીએ કે નહીં સૌ પ્રથમ એ જોઈએ કે આપણું પ્રથમ વિકલિત ક્યારે ઝીરો થાય છે તેનાથી આપણને નિર્ણાયક બિંદુ મળશે માટે અહીં આના બરાબર ઝીરો હવે આના બરાબર ઝીરો ત્યારે જ થશે જયારે આ પદાવલી નો અંશ ઝીરો હોય જો તમે જુઓ તો અહીં આ છેદમાં ઘાત છે એટલે કે માટે એક્સ ની કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈએ તો અહીં આ પદ હંમેશા ઝીરો કરતા મોટું જ થાય માટે અહીં છેદ ક્યારેય પણ ઝીરો હોય શકે નહીં કારણ કે આપણે અંદર સંખ્યામાં સતાવીસ ને ઉમેરી રહ્યા છીએ માટે આ પદાવલી ક્યારે પણ અવ્યાખ્યાયિત થશે નહીં તેથી આપણને એવું નિર્ણાયક બિંદુ મળશે નહીં જ્યાં અવ્યાખ્યાયિત થતો હોય હવે આપણે આપણે આ અંશને ખૂબ જ સરળતાથી બનાવી શકીએ લખી શકીએ કે ચાર એક્સ નો ઘન બરાબર ઝીરો માટે એક્સ બરાબર ઝીરો ચાર ગુણ્યા કોઈક સંખ્યાની ત્રણ ઘાત ઝીરો થતી હોય તો તે કોઈક સંખ્યા ઝીરો હોવી જોઈએ એક્સ નો ઘન ઝીરો થશે અને એક્સ બરાબર ઝીરો થાય તેથી આપણે કહી શકીએ કે પ્રાઇમ ઓફ બરાબર માટે આપણે અહીં કહી શકીએ કે આ ઝીરો નિર્ણાયક બિંદુ છે તે ક્રિટિકલ છે અને ઝીરો આગળ ઢાળ પણ ઝીરો થશે તે મહત્તમ બિંદુ છે ન્યૂનતમ બિંદુ છે કે ઇન્ફ્લેશન પોઈન્ટ છે તે આપણે હજુ સુધી જાણતા નથી પરંતુ આપણે તેના યામ શોધી શકીએ તો તેના યામ શું થાય માટે તેનો એક્સ ઝીરો થશે અને જો અહી છે તે શોધવા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ મેં કહ્યું હતું કે આપણે ગ્રાફિંગ કેલ્ક્યુલેટર ઉપયોગ કરીશું નહીં પરંતુ આપણે સામાન્ય કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકીએ તો નેચરલ લોગ ઓફ ટ્વેન્ટી સેવન શું થાય તે શોધીશું 27 અને આપણે તેનું નેચરલ લોક શોધીએ તો તેના બરાબર ત્રણ પોઈન્ટ ઓગણત્રીસ થાય માટે ત્રણ પોઈન્ટ ઓગણત્રીસ અહીં આ નિર્ણાયક બિંદુ થશે અહીં ઢાળ ઝીરો થશે શૂન્ય આગળ ઢાળ બરાબર ઝીરો થાય આમ આ એક મહત્વની બાબત છે તેથી હું તેના ફરતે બોક્સ દોરીશ હવે આપણે જોઈએ કે આપણે કોઈ ઇન્ફ્લેશન પોઈન્ટ શોધી શકીએ કે નહીં અને ઇન્ફ્લેક્શન પોઈન્ટ એવા બિંદુઓ છે જ્યાં દ્વિતીય વિકલિત ઝીરો થાય છે હવે આપણે જો દ્વિતીય વિકલિત બરાબર ઝીરો લઈએ તો તે આપણને ચોક્કસ ઇન્ફ્લેક્શન પોઈન્ટ જ જણાવશે એવું કહી શકાય નહીં હું આ બાબતને સ્પષ્ટ કરવા માંગુ છું હું તેને અહીં લખીશ જો એક્સ એ જો એક્સ એ ઇન્ફ્લેક્શન પોઈન્ટ હોય ઇન્ફ્લેક્શન પોઈન્ટ હોય તો તેનું દ્વિતીય વિકલિત એફ

કે તે બિંદુ આગળ નિશાનીમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં જો ત્યાં નિશાનીમાં ફેરફાર થતો હોય તો તે ઇન્ફ્લેક્શન પોઈન્ટ થશે આમ જો દ્વિતીય વિકલિત હોય તો તેનો અર્થ એ નથી કે તે ઇન્ફ્લેક્શન પોઈન્ટ છે તેના માટે દ્વિતીય વિકલિત ઝીરો હોવો જોઈએ પરંતુ તેની સાથે સાથે આ એક્સ નિશાની બદલતો હોવો જોઈએ તેથી આપણે કહી શકીએ કે જો દ્વિતીય વિકલિત જો એફ પ્રાઇમ પ્રાઇમ એ એક્સની આસપાસ આસપાસ પોતાની નિશાની બદલે પોતાની નિશાની બદલે તો એક્સ એ ઇન્ફ્લેક્શન પોઈન્ટ છે એ ઇન્ફ્લેશન પોઈન્ટ બદલતો હોય તો તમે જોશો કે એક્સ આગળ તે ઝીરો થશે પરંતુ તમારે એ જોવું પડશે કે જો તે એક્સ પહેલા ઋણ હોય તો તે એક્સ પછી ધન છે અથવા જો તે એક્સ પહેલા ધન હોય તો તેની ચકાસણી કરીએ જ્યાં આ દ્વિતીય વિકલિત ઝીરો થાય છે કે નહીં તે જોઈશું જો આપણે દ્વિતીય વિકલિત બરાબર ઝીરો શોધવા માંગતા હોઈએ તો અહીં આના બરાબર ઝીરો થવું જોઈએ અને આના બરાબર ઝીરો ત્યારે જ થશે જયારે આના અંશ બરાબર ઝીરો થાય જો આપણે વાસ્તવિક સંખ્યાઓ વિશે વિચારીએ તો આનો છેદ ક્યારેય પણ ઝીરો થશે નહીં તો હવે આ દ્વિતીય વિકલિત માટે અંશ ક્યારે ઝીરો થાય છે તે જોઈએ માટે દ્વિતીય વિકલિત બરાબર એટલે કે તેના અંશ બરાબર ઝીરો લઈએ બાર ગુણ્યા સતાવીસ એક્સ નો વર્ગ ઓછા ચાર એક્સ ની છ ઘાત બરાબર ઝીરો યાદ રાખો કે એક્સની જે કંઈ પણ કિંમત અંશને ને ઝીરો બનાવશે તે આ દ્વિતીય વિકલિતને પણ ઝીરો બનાવે હવે અહીં ચાર એક્સ ના વર્ગ સામાન્ય લઈશું ચાર એક્સ નો વર્ગ કૌશમાં જો બાર માંથી ચાર ને સામાન્ય લઈએ તો આપણી પાસે ત્રણ બાકી રહે ગુણ્યા સતાવીસ એક્સ ના વર્ગ સામાન્ય લીધો છે ઓછા અહીં એક્સ ની ચાર ઘાત બાકી રહે આના બરાબર ઝીરો જો આ બંનેના ગુણાકાર બરાબર ઝીરો હોય તો આપણે એમ કહી શકીએ કે ક્યાં તો ચાર એક્સ નો વર્ગ ઝીરો થશે અથવા ત્રણ ગુણ્યા સત્તાવીસ એક્યાસી થાય વીસ ગુણ્યા ત્રણ સાહીઠ વત્તા સાત ગુણ્યા ત્રણ એકવીસ સાહીઠ વત્તા એકવીસ એક્યાસી ઓછા એક્સ ની ચાર ઘાત બરાબર ઝીરો ક્યાં તો આ બરાબર ઝીરો અથવા આ બરાબર ઝીરો એક્સ ની કોઈ પણ કિંમત જે આ અથવા આ શરત નું પાલન કરે તો અહીં આના બરાબર ઝીરો થાય અને જો આના બરાબર ઝીરો તો દ્વિતીય વિકલિત ઝીરો થશે માટે ચાર એક્સ નો વર્ગ બરાબર ઝીરો અથવા એક્સ બરાબર બરાબર ઝીરો અહીં ચાર ચાર ઘાત ઘાત બંને બાજુ ઉમેરીએ માટે એક્યાસી બંને બાજુ વર્ગમૂળ લઈએ તેથી એક્સ નો વર્ગ બરાબર નવ માટે એક્સ બરાબર વત્તા ઓછા ત્રણ આમ જયારે એક્સ બરાબર ઝીરો એક્સ બરાબર વત્તા ત્રણ અથવા એક્સ બરાબર ઓછા ત્રણ હશે ત્યારે દ્વિતીય વિકલિત ઝીરો થાય હવે ઇન્ફ્લેક્શન પોઈન્ટ થવા માટે દ્વિતીય વિકલિત એક્સ ની આ કિંમતો આગળ પોતાની નિશાની બદલે છે કે નહીં તે જોઈએ હવે જો એક્સ ની કિંમત ઝીરો કરતા થોડી નાની હોય તો શું થાય આપણે તે પરિસ્થિતિ વિશે વિચારીએ જ્યારે એક્સ ની કિંમત ઝીરો કરતા થોડી નાની હોય ત્યારે દ્વિતીય વિકલિત શું થાય જ્યારે એક્સ બરાબર માઇનસ હશે ત્યારે અહીં આ પદ ધન થાય કારણ કે આપણે વર્ગ લઈ રહ્યા છીએ અને ત્રણ ગુણિયા સતાવીસ જેના બરાબર એક્યાસી છે એક્યાસી ઓછા ઝીરો પોઈન્ટ માઇનસ ઝીરો પોઈન્ટ એકની ચાર ઘત ખૂબ જ ઓછી સંખ્યા થશે પરંતુ તે સંખ્યા પણ ધન થાય આમ ધન સંખ્યાઓનો ગુણાકાર ધન થાય એટલે કે જ્યારે એક્સ ઝીરો કરતા થોડું નાનું હોય ત્યારે દ્વિતીય વિકલિત ધન મળે છે હવે આપણે એક્સ કરતા થોડી મોટી કિંમત લઈએ તો શું થાય જેમ કે ઝીરો પોઈન્ટ એક આપણને આજે સમાન પરિસ્થિતિ મળશે કારણ કે આપણે અહીં વર્ગ લઈ રહ્યા છીએ અને અહીં ચાર ઘાત લઈ રહ્યા છીએ ઝીરો પોઈન્ટ એક લઈએ તો પણ આ સંખ્યા ધન જ થાય અને પછી તેની ચાર ઘાત લઈએ તો તે ખૂબ જ નાની સંખ્યા થશે એક્યાસી માંથી ખૂબ જ નાની સંખ્યાને ને બાદ કરીએ તો આપણને આ પદ ધન મળે અને બે ધન સંખ્યા ગુણાકાર ધન સંખ્યા થાય આમ જ્યારે x ગ્રેટર ધેન 0 હોય ત્યારે પણ દ્વિતીય વિકલિત 0 કરતા મોટું જ હોય આમ આ એક રસપ્રદ બાબત છે x બરાબર 0 આગળ દ્વિતીય વિકલિત 0 થાય છે પરંતુ તે ઇન્ફ્લેક્શન પોઈન્ટ નથી કારણ કે અહીં કોન્કેવિટી બદલાતી નથી આપણે x સુધી ડાબી બાજુથી પહોંચીએ કે x સુધી જમણી બાજુથી તેના દ્વિતીય વિકલિત હંમેશા 0 કરતા મોટું જ થાય છે તેથી આપણને હંમેશા ઉપરની તરફ ખુલતો પરવલય મળશે માટે અહીં આપણે કહી શકીએ ઝીરો એ નિર્ણાયક બિંદુ છે અને તે હંમેશા ઉપરની તરફ જ આપે છે આપણે કોઈ પણ જઈએ ઝીરો ની નજીક પહોંચીએ છીએ માટે અહીં આ બિંદુ ન્યૂનતમ બિંદુ છે આમ ઝીરો એ ઇન્ફ્લેક્શન પોઈન્ટ નથી હવે આ વધતા ઓછા ત્રણ ઇન્ફ્લેક્શન પોઈન્ટ છે કે નહીં તે ચકાસીએ આપણે અહીં અંશનો ઉપયોગ કરી રહ્યા છીએ દ્વિતીય વિકલિત આ છે આપણે અહીં અવગણી રહ્યા છીએ કારણ કે કે છેદ હંમેશા ધન ધન થશે તેથી છે છે ઋણ જો આપણે તે નક્કી કરવું હોય તો આપણે એ જોવું પડે કે તેનો અંશ ધન થાય છે કે ઋણ થાય છે કારણ કે અહીં આ છેદ ની પદાવલી હંમેશા ધન થશે કારણ કે આપણે તેનો વર્ગ લઈ રહ્યા છીએ તો હવે એક્સ બરાબર વત્તા ઓછા ત્રણ આગળ કોન્કેવિટી બદલાય છે કે નહીં તે જોઈએ આપણે દ્વિતીય વિકલિતને ફરીથી લખીયે વર્ગ ગુણ્યા એક્યાસી ઓછા ની ચાર ઘાત તે આખાના છેદમાં માં ની ચાર ઘાત વધતા આખાનો વર્ગ હવે એક્સ બરાબર વધતા ઓછા ત્રણ આગળ આ પોતાની નિશાની બદલે છે કે નહીં તે જોઈએ આપણને તેનો જવાબ સમાન જ મળવો જોઈએ કારણ કે આપણે અહીં મૂકીએ કે તે ધન થઈ થઈ જશે જશે તેની નિશાની દૂર કારણ કે આપણે અહીં ચાર ઘાત લઈ રહ્યા છીએ અને અહીં વર્ગ લઈ રહ્યા છીએ કોઈ પણ સંખ્યાની ચાર ઘાત લઈએ તો આપણને હંમેશા જવાબ ધન મળે છે અને કોઈ પણ સંખ્યાનો વર્ગ લઈએ તો જવાબ આપણને હંમેશા ધન મળે છે તેથી જો આપણે અહીં વધતા ત્રણ માટે ચકાસણી કરીએ તો તે ઓછા ત્રણ માટે પણ સાચું થાય જો એક્સ એ ત્રણ કરતા હોય તો પ્રાઇમ નિશાની વિશે શું કહી શકાય જો આપણે કરતા થોડી નાની સંખ્યા લઈએ જેમ કે બે પોઈન્ટ નવસો નવ્વાણું તો અહીં આપણે તેનો વર્ગ કરી રહ્યા છીએ અને પછી તેનો ગુણાકાર ચાર સાથે કરીએ છીએ માટે આ પદ ધન થશે જો અહીં એક્સ બરાબર ત્રણ હોય તો આ ઝીરો થાય પરંતુ ત્રણ કરતાં નાની સંખ્યા લેવામાં આવે અને પછી તેની ચાર ઘાત કરવામાં આવે તો આ સંખ્યા એક્યાસી કરતાં નાની થશે બંનેની બાદબાકી કરીએ તો આપણને હજુ પણ ધન સંખ્યા જ મળે અને છેદ હંમેશા ધન હશે માટે જો આપણે ડાબી બાજુથી થી ત્રણ સુધી પહોંચીએ તો દ્વિતીય વિકલિત એફ પ્રાઇમ પ્રાઇમ ઓફ એક્સ ગ્રેટર ધન ઝીરો થાય આપણને ઉપરની તરફ ખોલતો પર મળે હવે જો એક્સ ગ્રેટર ત્રણ હોય તો શું થાય જો એક્સ ત્રણ કરતા થોડો મોટો હોય જેમ કે ત્રણ પોઈન્ટ કરતા થોડી વધારે થશે માટે આ બંનેનો તફાવત ઋણ થાય અહી છેદ હજુ પણ ધન છે ધન અને ઋણ નો ગુણાકાર કરવામાં આવે તો આપણને ઋણ જવાબ મળે માટે આ આખી જ પદાવલી ઋણ થાય ત્રણ હોય તો શું થાય 3 હોય એક્સ બરાબર માઇનસ બે પોઈન્ટ નવસો નવ્વાણું લઈએ આપણે અહીં તેનો વર્ગ કરીએ છીએ અને પછી તેને ચાર સાથે ગુણીએ છીએ તેથી આ હજુ પણ ધન જ થાય અને અહીં જો તેની ચાર ઘાત લેવામાં આવે તો તે સંખ્યા એક્યાસી કરતા નાની થશે તે બંનેનો તફાવત ધન થાય આપણે ધન ગુણ્યા ધન કરી રહ્યા છીએ અને પછી તેનો ભાગાકાર ધન સાથે કરી રહ્યા છીએ માટે અહી દ્વિતીય વિકલિત ગ્રેટર ધેન ઝીરો થાય આપણને ઉપરની તરફ ખુલતો પરવલય મળે હવે જો એક્સ લેસ ધેન માઇનસ ત્રણ હોય તો શું થાય યાદ રાખો કે જ્યારે હું અહીં લેસ દેન કે ગ્રેટર દેન બોલું ત્યારે હું માઇનસ કરતા નાની અથવા માઇનસ કરતા મોટી એક્સ ની તમામ કિંમત વિશે વાત નથી કરી રહી પરંતુ હું એવી કિંમતો વિશે વાત કરું છું જે માઇનસ ની એકદમ નજીક હોય જેમ કે અહી એક્સ માઇનસ જો અહીં આપણે માઇનસ લઈએ તો આ પદ હજુ પણ ધન થશે પરંતુ જો તેની ચાર ઘાત લઈએ તો તે એક્યાસી કરતા મોટું થાય અને આ બંનેની બાદ બાકી ઋણ થાય માટે એક્સ લેસ દેન માઇનસ થ્રી માટે એફ પ્રાઇમ પ્રાઇમ લેસ દેન ઝીરો મળશે અને આપણને નીચેની તરફ ખુલતો પરવલય મળે હવે આપણે તેનો આલેખ દોરી શકીએ પરંતુ એ પહેલા જોઈએ કે એક્સ બરાબર વધતા ઓછા ત્રણ એ ઇન્ફ્લેક્શન પોઈન્ટ છે હા તેઓ ચોક્કસ છે કારણ કે આપણે ડાબી બાજુથી થી એક્સ બરાબર ત્રણ સુધી પહોંચીએ તો આપણને ઉપરની તરફ ખુલતો પરવલય મળે છે ત્યારબાદ એક્સ બરાબર ત્રણ આગળ દ્વિતીય વિકલિત ઝીરો થઈ જાય છે અને જેમ જેમ આપણે સુધી જમણી બાજુએથી પહોંચીએ તેમ આપણને નીચેની તરફ પરવલય મળે છે માટે એ ઇન્ફ્લેક્શન પોઈન્ટ છે અને તે જ સમાન દલીલ એક્સ બરાબર માઇનસ ત્રણ માટે પણ કરી શકાય જેમ આપણે માઇનસ થ્રી આગળથી પસાર થઈએ તેમ આપણે અહીં નિશાની બદલીએ છીએ માટે અહીં આ બંને આ બંને ઇન્ફ્લેક્શન પોઈન્ટ થશે આપણે અહી જાણીએ છીએ કે ઝીરો કોમા ત્રણ પોઈન્ટ ઓગણત્રીસ એ ન્યૂનતમ બિંદુ છે કારણ કે ઝીરો એ નિર્ણાયક બિંદુ હતું અને ત્યાં ઢાળ પણ ઝીરો છે અને ઝીરો ની આસપાસ આપણને હંમેશા ઉપરની તરફ ખુલતો પરવલય મળે છે ઝીરો એ ઇન્ફ્લેક્શન પોઈન્ટ નથી અને પછી આપણે જાણીએ છીએ કે એક્સ બરાબર ત્રણ અને એક્સ બરાબર માઇનસ ત્રણ એ ઇન્ફ્લેક્શન પોઈન્ટ છે હવે જો આપણે આ બિંદુનો નો વાયામ શોધવા માંગતા હોઈએ તો આપણે તે કિંમતો આગળ વિધેયને ઉકેલી શકીએ અને આપણને બંને બિંદુ માટે વાયામ એક સમાન મળશે કારણ કે જો તમે એક્સ બરાબર ત્રણ મૂકો કે માઇનસ ત્રણ મૂકો અને પછી તેની ચાર ઘાત લો તો તેનો જવાબ એક સમાન આવે તો આપણે તે બંનેની કિંમત શોધીએ ત્રણ ની ચાર ઘાત અથવા માઇનસ ત્રણ ની ચાર ઘાત એક્યાસી થશે અને પછી તેમાં સત્તાવીસ ને ઉમેરીએ તો એકસો આઠ થાય અને પછી તેનું નેચરલ લોગ લઈએ તેના બરાબર આપણને લગભગ ચાર પોઈન્ટ સાત મળે આમ તે બંનેનો વયમ ચાર પોઈન્ટ સાત થશે ચાર પોઈન્ટ સાત અને અહીં પણ ચાર પોઈન્ટ સાત અહીં આ બંને ઇન્ફ્લેક્શન પોઈન્ટ છે ઇન્ફ્લેક્શન પોઈન્ટ અને હવે આપણે તેમનો આલેખ દોરી શકીએ તેમનો આલેખ દોરવા સૌપ્રથમ હું યમ અક્ષ દોરીશ તે કંઈક આ પ્રમાણે છે અહીં આ એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ આપણે તેને એફ ઓફ એક્સ અક્ષ પણ કહી શકીએ આ પ્રમાણે અને અહીં આ એક્સ અક્ષ ઝીરો ફોમાં ત્રણ પોઇન્ટ ઓગણત્રીસ અહીં આવશે આ ઝીરો છે ત્યારબાદ એક બે ત્રણ ચાર ઝીરો ત્રણ પોઈન્ટ ઓગણત્રીસ એક બે ત્રણ તે બિંદુ અહીં આવશે તે ન્યૂનતમ બિંદુ છે ત્યાં આપણને ઉપરની તરફ ખુલતો પર્વલય મળે છે અને તે બિંદુ આગળનો માટે તે કઈક આ પ્રમાણે મળશે તે કઈક આ રીતે મળશે ત્યારબાદ બીજું બિંદુ જોઈએ ત્રણ કો ચાર પોઈન્ટ સાત એક બે ત્રણ અહીં આ ત્રણ છે અને ચાર પોઈન્ટ સાત લગભગ અહીં આવશે તે આપણું ઇન્ફ્લેક્શન પોઈન્ટ છે ત્રણ પહેલા આપણને ઉપરની તરફ ખુલતો પરવલય મળે છે અને ત્રણ પછી આપણને નીચેની તરફ ખુલતો મળે છે ત્રણ ચાર પોઈન્ટ સાત અને માઇનસ ત્રણ કોમાં ચાર પોઈન્ટ સાત તે કંઈક આ પ્રમાણે દેખાય માઇનસ બે માઇનસ ત્રણ તે લગભગ અહીં આવશે હવે એક્સ બરાબર ઝીરો આગળ તેનો ઢાળ ઝીરો છે અને આપણે એ પણ જાણીએ છીએ કે ત્યાં આપણને ઉપરની તરફ ખુલતો પરવલય મળે છે માટે તે કઈક આ પ્રમાણે દેખાશે એક્સ બરાબર આપણને ઉપરની તરફ ખુલતો પરવલય મળે છે આ પ્રમાણે ત્યારબાદ એક્સ બરાબર ત્રણ પછી આપણને નીચેની તરફ ખુલતો પરવલય મળે છે જે કઈક આ પ્રમાણે હશે તેવી જ રીતે અહીં એક્સ બરાબર માઇનસ ત્રણ સુધી આપણને ઉપરની તરફ ખુલતો પરવલય મળે જે કંઈક આ પ્રમાણે દેખાશે આ રીતે અને પછી એક્સ બરાબર માઇનસ ત્રણ પછી નીચેની તરફ ખુલતો પર્વલય જે કઈક આ પ્રમાણે દેખાય તે કઈક આ પ્રમાણે દેખાશે આ રીતે અને પછી અહીં આ જે નીચેની તરફ ખુલતો તે અહીં છે આ પ્રમાણે અને એક્સ બરાબર ઝીરો ની આસપાસ તે હંમેશા ઉપર ની તરફ ખુલતો પર્વલય હશે આ પ્રમાણે આમ વિધેય નો આ આ પ્રમાણે દેખાશે તમે એ વિશે પણ વિચારી શકો કે આલેખ જેમ જેમ પોઝિટિવ ઇન્ફિનિટી અને નેગેટિવ ઇન્ફિનિટી સુધી પહોંચે ત્યારે તેનું શું થાય પરંતુ હું અત્યારે તેના વિશે વાત કરીશ નહીં પરંતુ હવે આપણે સાચો દોર્યો છે કે નહીં તેની ચકાસણી કેલ્ક્યુલેટર થી કરીએ તેના માટે આપણે કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરીશું વાય બરાબર તેના માટે આપણે કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરીશું વાય બરાબર નેચરલ લોગ ઓફ એક્સ ની ચાર ઘાત એક્સ ની ચાર ઘાત વત્તા સત્તાવીસ આ પ્રમાણે અને હવે હું આ સેકન્ડ બટન દબાવીને ગ્રાફ બટન દબાવીશ હવે તે શોધવા આપણે કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરીએ વાય બરાબર આ પ્રમાણે અને હવે હું આ સેકન્ડ બટન દબાવીને ગ્રાફ નું બટન દબાવીશ અને તમે અહીં જોઈ શકો કે આપણે જે પ્રમાણે નો આલેખ દોર્યો તે જ પ્રમાણે નો આલેખ અહીં પણ મળે છે આમ આપણે જે ગણતરી કરી તે એકદમ સાચી છે દ્વિતીય વિકલિત પ્રથમ વિકલિત અને ઇન્ફ્લેક્શન પોઈન્ટ નો ઉપયોગ કરીને વિધેય નો કઈ રીતે દોરી શકાય તે તમને સમજાઈ ગયું હશે